IUDS એટલે ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ, આંતર ગર્ભાશય ઉપાયો. એ ડોક્ટરો કે તાલીમબદ્ધ નર્સ દ્વારા ગર્ભાશયની અંદર બહારનો ઘટક દાખલ કરી, ઘટક એટલે ડિવાઇસીસ, ગર્ભધારણ અવરોધવું એટલે કે ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરવી, એને કહેવાય ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ, આંતર ગર્ભાશય ઉપાયો. એના પ્રકાર ત્રણ છે. પ્રથમ ક્રમના IUDS એ બિન ઔષધીય છે. પ્રથમ ક્રમના IUDS એ બિન ઔષધીય છે. એનું ઉદાહરણ લિપસ લૂપ, અને પ્રથમ ક્રમના IUDS બિન ઔષધીય છે. લિપસ લૂપ એ કઈ રીતે ગર્ભ અવરોધકતા આપે તો એ શુક્રકોષના ઘન ભક્ષણ એટલે ફેગોસાઇટોસિસને પ્રેરે. શુક્રકોષના ઘન ભક્ષણ એટલે કે એના ફેગોસાઇટોસિસને પ્રેરે. પછી બીજું, દ્વિતીય ક્રમના IUDS એટલે ધાત્રી IUDS, અને એમાં આવશે કોપર્ટી. કોપર સેવન, કોપર્ટી, કોપર સેવન અને મલ્ટીલોડ 375. અને આ જે છે એ સતત ધાતુ આયનમાં કેલ્શિયમ મુક્ત કરે, અને કેલ્શિયમ જે છે એ શુક્રકોષની ચલિતતાને અટકાવે. શુક્રકોષની ચલિતતાને અટકાવે, અને શુક્રકોષની ચલિતતા અટકેલે અંડકોષના સંપર્કમાં નહીં આવે એટલે ફલન અવરોધ. અને ત્રીજું છે અંતઃસ્ત્રાવી IUDS, તૃતીય ક્રમના IUDS. અને અંતઃસ્ત્રાવી IUDS ના ઉદાહરણમાં પ્રોજેસ્ટાર સેટ, LNG-20. પ્રોજેસ્ટાર સેટ અને LNG-20 એ ગર્ભધારણ અવરોધે કેવી રીતે, તો ગર્ભાશયને ગર્ભ સ્થાપન માટે પ્રતિકૂળ બનાવે. ગર્ભાશયનું અંદરનું જે એન્ડોમેટ્રિયમ હોય એમાં પ્રોજેસ્ટરોન વિરોધી કાર્ય કરી અને ગર્ભ સ્થાપન માટે પ્રતિકૂળ કરશે. અને બીજું, ગર્ભાશયનું મુખ એટલે ગ્રીવા એને શુક્રકોષ માટે નિષ્ક્રિય બનાવે એટલે કે અપ્રવેશશીલ બનાવે, અને માટે શુક્રકોષ ગ્રીવાના ભાગેથી ગર્ભાશયમાં દાખલ નહીં થાય એટલે અંડવાહિનીના આગળના ભાગે આવેલા અંડકોષનું ફલન નહીં થાય. અને હવે મહત્વ, હવે કોઈ સ્ત્રી એ ગર્ભધારણમાં વિલંબ રાખવા માંગે છે અને જેટલો ટાઈમ જે તે સ્ત્રી કે દંપતી ગર્ભધારણ કે બાળક ઈચ્છતા નથી એ IUDS પદ્ધતિથી એટલો ટાઈમ છે એ ગર્ભ અવરોધકતા અસર પ્રાપ્ત કરી શકે. અને બે બાળકો વચ્ચેની એ વચગાળાની સૌથી આદર્શ પદ્ધતિ છે. બે બાળકો વચ્ચે અંતર રાખવા માટેની એ સૌથી આદર્શ પદ્ધતિ છે. ઓકે, અને માટે ભારતની અંદર સ્ત્રીઓમાં એ ગર્ભધારણને વિલંબિત કરવા માટે કે બે બાળકો વચ્ચે અંતર રાખવા માટેની વચગાળાની પદ્ધતિ તરીકે વધુ આદર્શ પદ્ધતિ તરીકે કેનો ઉપયોગ થાય છે IUDS નો. ઓકે,